सहजात्म स्वरूप परम गुरु श्रीमद सद्गुरु राज चंद्र पद वंदो सहज समाधि चहि सद्गुरु चरणे चित्त वसो एज भावना हृदय रही देह छता जे नित्य वरते देहातीत अपूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकश श्रीमद सद्गुरु राज चंद्र पद चंद्र चंद्रिका समचल के सहु संचय टाळक बाळक ना वंदन करूं उमल के त्रिविध ताप बाले कलिकाले महामोह मुंजवी मारे सुरतरु सम सदगुरु जीवने त्या आश्रय दैने उगारे सुरतरु सम सदगुरु जीवने त्या आश्रय दैने उगारे। सजीवन मूर्ति श्रीमद राजचंद्र भगवान संवत 1956 ना प्रसंगों ने पत्रों चाले छे। 913मो पत्र आगला समागम में आपणे अर्धो पत्र जोयेलो छेल्ली बे लीटी 913मा पत्रनी 644मा पाना उपरनी के केटला कारण विशेषने योगे व्यवहार दृष्टिथी ग्रहण करवा योग्य औषध आदि आत्ममर्यादा में रही ग्रहण करता व्यवहार में गृहस्थ व्यवहार में छे पोते के पोताना आश्रित पति पत्नी भाई बहन के माता पिता साव दवा नहीं लिए एम नहीं एवी शक्ति होय पोताने बेफाट आत्मा अनुभवतो होय अने हूँ शरीर नहीं पण आत्मा छू अने वेदनी आवी एवी तो आ शरीर हवे अध्यात्म में काम आवे एवुं नथी तो छोड़ी पण दे पण सामान्य रीते गृहस्थ व्यवहार में बधा माटे आ नियम लागू न पड़े एटले कुपालदेव कहे छे के व्यवहार दृष्टिथी ग्रहण करवा योग्य औषध आदि आत्ममर्यादा में ग्रहण करता पी सावध्य दवा न ले पण निर्विद्य दवा ले पी एम के कबूतरनू लोही पीशो थोड़ू थोड़ू अठवाडिया सुधी तो मटी जाशे तो पी एम के मारे कबूतर ने जीवाड़वा छे मारे जीवू नथी केम के जे भारे कर्मना उदय थी आवी वेदनी आवी के उपाय कारगत थाता नथी सौ साधन बंधन थया अने आ पगलू भरवू पड़े एम छे निर्ध्वंस परिणाम वाळू तो भले आ देह जतो रहे हवे मारा पुण्य हशे मारी आत्मसाधना कंक लखाणी हशे मारा खाता में ए पाछी उदय में आवशे अने फरी सारू शरीर मने मळशे एटले मने सारो सत्संगनो जोग मळशे शरीर बदलावी नाखे कपड़ू जीर्ण थई जाय केम बदलावी नाखी आपणे नवू पहेरीए एम के आ हवे मने आत्मसाधनमां अंतराय रूप छे मने तो अंतराय रूप छे बीजा जोने हिंसानुं कारण छे तो ए मारे शरीर नथी जोतुं પણ ક્યારે જ્ઞાનીના વચન પર અને જ્ઞાની પર આશ્રય આવ્યો હોય શરણ આવ્યું હોય તો કે હું દેહાદી સ્વરૂપ નથી પછી પોતે દેહ જ નથી તો દેહ એને નથી જોતો તો પછી દેહ સ્ત્રી પુત્ર આદિ બધા સગા સંબંધી એને માટે તો જીવે જ નહીં ને પછી ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ આ બાજુ પ્રાણ જાય છે આ બાજુ ધર્મ જાય છે તો કે પ્રાણ જવા દો નવું શરીર મળશે ધર્મ જવા દો તો આત્મા જ મૂકી દેશે પછી ક્યાં રખડશે અનંત કાળ સુધી એટલે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય પણ આંધળકે નથી કરવાના કે ના અમે દવા લેતા નથી તમે ન લ્યો તો વાંધો નહીં પણ તમારા પત્નીને તમારા પતિને ભાઈ બહેનને મા બાપને કે આશ્રિતને કામવાળાને ના એને નહીં આપવું એમ ન ચાલે ધણીનો કોઈ ધણી નથી એ એના આત્માનો ધણી છે એ એના કર્મ એને મુબારક એટલે આપણે પોતાના આત્મા સિવાય પાછું કોઈના ઉપર આપણો અભિપ્રાય ઠોકી બેસાડવાનો નથી પરમાર્થમાં તો ખાસ વ્યવહારે વ્યવહાર પરમાર્થમાં તો સામેવાળાને રસ હોય તો જ આપણે એમ લાગે આ સત્સંગ જોગ જીવ છે એને રુચિ છે પણ સમજણ નથી તો બરાબર આપણે કમર કસીને એની પાછળ ફરવાનું પણ આપણને એમ લાગે કે ના આને રસ નથી કાંઈ એને રસ્તે આપણે આપણા રસ્તે એટલે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા પણ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા
ખરેખર તો એણે જે વેદના સુદૃઢ પરિણામે પહેલાં બાંધી છે એ હવે ઉદયમાં આવી, ઉદયમાં આવ્યા પછી એને કોપોદવે લખ્યું છે બે સ્થળે કે મંત્ર તંત્ર ઔષધ ઇન્દ્રચંદ્ર નાગેન્દ્ર દેવ કે જીનેન્દ્ર ભગવાને પછી રોકી ન શકે. જે વેદના શ્રીકૃષ્ણને હેરાન કરે છે, રામને હેરાન કરે છે, મહાવીર સ્વામીને હેરાન કરે છે, એના બાપડું પ્રાણી તો શું ટાળી શકવાનું હતું. ત્યારે પછી સંભાવ રે એટલે વિચારવાનું કે બનનાર છે તે ફરનાર નથી. પણ તોય પરમ ઉપશમ ઉદય આવેલા કર્મમાં ક્રોધ માન માયા લોભને સમાવી દેવા, દબાવી દેવા. હજી નીકળે એમ નથી, જડમૂળથી દબાવવાના એને. ઉપશમ, દૂધનો ઉફાળ બેસી જાય. પછી દૂધનો ઉફાળ બેસી જાય અને ખરેખર એને આશ્રયને શરણ હોય તો દૂધ પછી ઉફાળ બેસી ગયો છે પણ હજી ગરમ છે, પણ ઠંડુ થઈ જાય. સમતાને શાંતિમાં આટલો ફરક છે. આપણે તો મિથ્યા સમતા જ હોય, પણ સાચી સમતા હોય તો એ દૂધનો ઉફાળ બેસી ગયો છે પણ આંગળી નાખે તો ગરમ જ છે હજી. નિમિત્ત મળે, સર્પની પૂંછડી ઉપર પગ આવે એટલે પાછો ફૂફાડો મારે કે તમે સમતામાં હતા ને. એટલે ફો ઉંદર મારીને બિલ્લી છાપરે બેઠી છે પણ 101મું ઉંદર આવે તો પાછી જંપ મારે સીધી. આપણી સમતા આવી હોય પછી ઠરી જાય જ્યારે શાંત, ત્યારે વિભવમાંથી સ્વભાવમાં આવી જાય, ત્યારે એને ખબર હોય હું દેહાદી સ્વરૂપ નથી. આ પરમ ઉપશમને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. આ દવા એની સાચી દવા, વ્યવહારિક ઉપાય ન કરવો એમ નહીં પણ સાચી દવા. આ માની લીધું હોય તો પછી છેલ્લે ઓલું ન થાય, મારા સગાવાલા ઈલાજ ન કર્યો, મને સારી હોસ્પિટલમાં ન લઈ ગયા, મને સારા ડૉક્ટર પાસે ન લઈ ગયા, ખર્ચો ન કર્યો બહુ, જલ્દી ઈલાજ કર્યો હોત તો સારું હતું, સારા ડૉક્ટર મળી ગયો હોત તો સારું હતું. પછી તૂટી એની બુટી નહીં એને ખબર હોય, પછી આ ઉપશમ એને આરાધે એટલે આર્ત ધ્યાન પણ ન થાય અને આયુષ્કર્મ તો પત્યું. એટલે પછી મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. તો આ સિદ્ધાંત જ છે તો પહેલેથી આરાધી લેને કે, અને વ્યવહારિક રીતે જે કરવું એ કરી લાગતું. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, એટલે આ જીવ મુખ્ય જીવ અને જળમાં ફરક એક જ છે, જીવને ઉપયોગ લક્ષણ છે જળને નથી. બાકી ઘણા બધા ફરક છે, મુખ્ય ફરક આ. ટેબલને એમ નથી ખબર કે હું ટેબલ છું, ટેબલને એમ પણ નથી ખબર ખોટું ખોટું કે હું ખુરશી છું. મને ખોટું ખોટું તો ખબર છે કે હું શરીર છું, હું દેહ છું. જળને ખોટું ખોટું જ્ઞાન નથી. એટલે અજ્ઞાન એ જ્ઞાનનો જ ભાગ છે પણ વિપરીત જ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, વિપરીત જ્ઞાન. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી. આખો લાંબો પેરેગ્રાફ છે એટલે આપણે ટુકડે ટુકડે લેવું પડશે. આખો પેરેગ્રાફ ઘણા ઘણા પત્રોમાં કૂપવું જોઈએ, આખો પેરેગ્રાફ કે આખું અડધો પેજ, આખો પેજ વચમાં પૂર્ણવિરામ આવે જ નહીં, અર્ધવિરામ જ હોય. અને કૂપવાનો તો સતત ઉપયોગ હોય, વાણી વહેતી હોય. એટલે આ એટલો અઘરો પત્ર છે આ. અને આમ તો આ સંકિત થાય પછી સમજાય પણ આપણે ફરી ફરીને ઘસઘસ કરીએ એટલે એટલું આર્ત ધ્યાન વેદની વખતે ઓછું થાય. શું સમજવાનું કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને શરીરથી તો ભિન્ન, દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન. એટલે આત્મા મોક્ષ સિવાય કોઈ પણ ગતિમાં જાય, એક ગતિમાંથી બીજી ગતિમાં, ત્યારે કાર્બનને તેજસ સાથે લઈ જાય. કાર્બનમાં સરનામું લખ્યું છે કે ક્યાં જવાનું, કોણ માતા કોણ પિતા, ક્યાં કર્મ. એટલે તેજસમાં પ્રથમ આહાર ગ્રહણ કરીને શરીર બનાવશે, પછી ગાયમાં જાય, ભેંસમાં જાય કે માણસમાં જાય. પછી કવલ આહાર ન હોય, કોળિયો નથી દેવ લોકોને કે દારકી લોકોને, પણ શરીર છે પાછું તો નક્કી કોણ કરે. એટલે કાર્મણ શરીરથી એના કર્મ, ભવિષ્યના કર્મ નક્કી થાય, આયુષ્ય કેટલું, સરનામું બધું લઈને જાય, માતા પિતા ક્યાં જવું, કયું કુળ. અને તેજસ શરીર ઉર્જા શક્તિ પેદા કરે, એમાંથી શરીર બને. કેમકે આત્મા એકલો તો રહી શકે એમ જ નથી, કર્મ છે એટલે શરીર જોઈએ. આ તેજસ શરીરની મદદથી શરીર બને એટલે ઉર્જાનું રૂપ છે આ બનાવે. અને પછી એમાંથી શરૂઆતમાં તો ખાલી ટપકું હોય, માણસનું પણ, સ્ત્રીનું રુધિર અને પુરુષનું વીર્ય ખાલી ટપકું જોઈએ, રાયનો લાખમો ભાગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાય. પણ એટલી ગહન રચના છે, જ્ઞાનીઓ જોયું છે જ્ઞાનમાં અને વિજ્ઞાનની ખબર છે કે ગર્ભમાં 21મે દિવસે
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ રાયનો ટુકડો લાખ ગણો મોટો દેખાય, એટલે હૃદય ધબકતું હોય એનું. આમ બહાર જો કાઢે આખું તો એ રાયથી લાખ સોમો ભાગ હોય આખું શરીર જ. પણ આધુનિક વિજ્ઞાનના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ખબર પડે કે હવે હૃદય ધબકવા માંડ્યું છે. ચેતન તો પહેલી સેકન્ડથી જ હતું, પહેલાં સમયથી જ હતું. જ્ઞાનીએ જ્ઞાનમાં બધું જાણ્યું છે. જેટલું જેટલું શોધાતું જાય છે એટલું એટલું થોડું થોડું ખબર પડે છે. હજી જેટલું ખબર છે વિજ્ઞાનને એ ટીપું પણ નથી મહાસાગરનું. પણ એટલી ખબર પડી કે ક્યાંક એવું છે કે એને અહીંયા લઈ આવ્યા છે. એ બધું ઘણું બધું એમ્બ્રિયોલોજીમાં ડીએનએ આરએનએ એવું બધું કે નથી આવતું ડીએનએ ટેસ્ટ. પણ ડીએનએ નક્કી કોણ કરે એ પછી જવાબ નથી આવ્યો. ડીએનએ આરએનએ ક્રોમોઝોમથી નક્કી થાય કે આ પુરુષ થશે કે સ્ત્રી થશે, એટલું વિજ્ઞાનને ખબર છે કે 45XX એટલે સ્ત્રી અને 45XY એટલે પુરુષ ક્રોમોઝોમ. પણ એ ત્યાં એ ભેગું કરવું એ નક્કી કોણે કર્યું? એ કર્મસત્તા કાર્બન તેજસમાં લખેલું છે, એ વિજ્ઞાનને ખબર નથી. એ જ્ઞાનીને જ્ઞાનમાં ખબર છે કે સ્ત્રી થશે કે પુરુષ થશે, સ્ત્રી કેમ થાય ને પુરુષ કેમ થાય, બધા સિદ્ધાંત છે એના ગર્ભમાં. કે જ્યાં સુધી ટપકુએ રાયના લાખમાં ભાગ જેટલું છે ત્યારે નક્કી થઈ ગયું હોય કે આ સ્ત્રી થશે કે પુરુષ થશે. કેવળીના જ્ઞાનમાં આ છે, કેમ કે કેવળ નિરવધિ છે જ્ઞાને, અન અન તેનો અંત જ નથી, બધું જાણે છે. અત્યારે આધુનિક વિજ્ઞાન રોગ ખબર છે ને 1 લાખ જેટલા, અને કેવળીય જ્ઞાનમાં 3.5 કરોડ રોગ, 1 રોમે 2.5 રોગ, એટલે 3.5 કરોડ ગુણ્યા 2.5, એટલે એનો કેટલામો ભાગ ખબર છે એ ટીપું પણ નહીં, એ ખબર જ નથી. એમાંય પછી ટ્રીટમેન્ટ જે આપે એ ગડબડ થાય છે. એટલે 6 મહિના પહેલાં જે ટ્રીટમેન્ટ હતી એ 6 મહિના પછી ખબર પડે છે કે આવી કંઈ ટ્રીટમેન્ટ અપાય જ નહીં. એટલું જ્ઞાન છે તો પણ જીવને હજી પોતાના ક્ષયોપશમ કે બુદ્ધિનું અભિમાન છે. અહીંયા કહે છે કે આ સનાતન સ્ફૂર્તિ એવા આત્માને દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી એનો ગુણ જ છે વેદકતાએ, જેણે જ કરે જેણે જ કરે જેણે જ કરે. અને જ્યાં સુધી કર્મ મલ છે, બેફાટ આત્મા અનુભવ નથી, ત્યાંથી ત્યાં સુધી શાતા અશાતા શુભ અશુભ વેદ્યા કરશે. એટલે રાજીએ થશે ને નારાજીએ થશે, હર્ષચોક કર્યા કરશે, રતિ હરતિ થયા કરશે. એને સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ સ્વભાવ. આ જીવનું લક્ષણ છે આ વેદકતા, વેદ્યા જ કરશે. તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્ય આત્મસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. થાય જ એ ક્યારે જાય? જ્યારે એને ખબર કેમ પડે કે આ વેદકતા ગુણ અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી રહેશે. તો પછી જાણશે ખરો જ, ગાયકતા કે ચૈતન્ય તો છે જ, પછી વેદકતા નહીં રહે ને, આરસીમાં પ્રતિબંધ પડે એમ. સામે દાવાનળું સળગતો હોય આરસીમાં દેખાય, આરસી ગરમ ન થાય. સામે પર્વત છે આરસીમાં દેખાય, કાચ ભાંગી ન જાય આરસીનો. સરોવર હિલોળા મારે છે દરિયાને મોજા, આરસીમાંય દેખાય સામે રાખીએ તો કાચ ભીનો થાય ન થાય. ગિરિસર દિશે મુકરમે બહાર ભીંજવો નહીં. પછી ખાલી ગાયકતા અને ચૈતન્યતા, વેદકતા નથી હવે એને. આનો દાખલો, વ્યવહારિક દાખલો સમજવા માટે, કોઈ દર્દીને તાવ આવ્યો 103 તાવ, ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટર કહું નહીં આવું, 104 થઈ ગયો તાવ અડધી રાતના. ફરી વાર કહે છે કે હવે તો વધે છે તાવ, 104 થઈ ગયો, મહેરબાની કરીને આવો, તમે ભગવાન છો અમારા. પણ ડૉક્ટર આવ્યો, માપ્યો તાવ કે તમે સાચા છો, સારું થયું મને બોલાવી લીધો, નહીં તો આને જીવ વયો જાત. કે દર્દીને શું થાય છે? તાવ વેદે છે, દર્દી જાણે પણ છે, કમરે દુખે છે, આંખ બળે છે, પાણી જાય છે આંખમાંથી, શરીર તૂટે છે આખું. ડૉક્ટરે જાણે છે, ડૉક્ટર વેદ તો નથી. ગાયક તો બેયમાં છે કે આને તાવ છે, ડૉક્ટરને દર્દીને. દર્દી વેદે છે સાથે જાણે છે, ડૉક્ટર ખાલી જાણે છે, વેદ તો નથી. આટલો ફરક વેદકતામાં. જ્યારે અબંધ દશા આવે આ દર્દીને, ભવરોગના દર્દીને, હવે અબંધ દશામાં પહોંચી ગયો, પછી વેદે નહીં ખાલી જાણે. એટલે કૂપાવદેવ ઝેરી બજારને ગલ્લે બેઠા હોય, પૈસા ગણતા હોય, આનંદનો વેચતા હોય, ઈડર વાઘ આવે સિંહ આવે એને ફાળ ન પડે,
ગાયક તો છે, ચૈતન્ય તો છે, જાણે છે કે વા ગયો, એનું રૂવાડું ફરકતું નથી એટલે નામ પડે રોજ આવતા હતા, એટલે આટલો ફરક ગાયકતામાં ને વેદકતામાં. આપણે પાંદડું હલે સૂર્યાસ્ત પછી ને એકલા જતા હોય તો ડર લાગે, નાગ નથી ને, કે ખરો નાગ હોય ઉત્તરસંડા તો એ કુપોલ બેઠા છે સમતામાં. કેમ? કારમણ અને તેજસ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ હોવાથી અબંધશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતાશતારૂપ અનુભવ વેદે અબંધશાને પ્રાપ્ત થઈ ગયા છે. 321મા પત્રમાં કુપોદો લખ્યું છે કે જનક વિદેહી એ વિદેહી રીતે જીવતા હતા, પણ ક્યારેક એવો માયાનો પ્રસંગ આવી જાય તો કોનું શરણું લે? અષ્ટાવક્ર એના ગુરુ હતા, એમ અંબાલાલભાઈ જનક વિદેહી છે કે તમારે માયાના પ્રપંચ ક્યાંક આવી જાય એવા અને તમે ન લડાઈ કરી શકો એની સાથે, તો તમારે શરણું છે અમારું એમ. એટલે કુપોદો જનક વિદેહી જેવા કે ભરત ચક્રવર્તી જેવા નહીં, એના કરતાં ઊંચે છે. 321મા પત્રનો ખુલાસો કર્યો છે કે આવા જ્ઞાની એ અબંધ દશાએ જીવે. જડ અને જીવમાં ફરક એટલો, બંનેને લાગણી નથી કાંઈ, જે શુદ્ધ આત્મા છે એને, પણ એ જાણે છે બુદ્ધ, એટલો ફરક. ઉપયોગ લક્ષણ છે સનાતન સ્ફુરિત, પણ વેદક સ્વભાવવાળો હોવાથી છતાં હવે અબંધ દશા થયા એટલે હવે શાતા અશાતા સુખ દુઃખ એને કાંઈ છે નહીં, હવે એનાથી ઉપરાંટા થઈ ગયા છે. ત્યાં સુધી શાતાશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતાશાતાનો સંબંધ કરે છે, એટલે સુખમાં સુખી થાય ને દુઃખમાં દુઃખી થાય, એટલે ફરીવાર એ પ્રકારના કર્મ એને બંધાઈ જાય કે એને રાજીપો થાય છે. હવે કર્મ બંધાણું એટલે ફરીવાર એને પૂર્ણ હશે ત્યારે એને રાજીપો થાય એવા સંયોગો મળશે, અને ઓઈ બાપા કરશે દુઃખમાં એટલે ફરીવાર એને પાપનો ઉદય હશે ત્યારે પાછું રડવું પડશે અને ઈલાજ થશે નહીં. એટલે વ્યવહારિક રીતે સલાહ છે હિતોપદેશની કે સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી આ નીતિ ઉરે આણવી. અને સિદ્ધાંત વાક્ય છે કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે, જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખવિધને. એટલે ઉદય આવેલા કર્મમાં જ્યાં સુધી અબંધ છે નહીં આવે, શુભ કે અશુભ એવો ભાવ થશે એને, એટલે ફરીવાર કર્મ બંધાશે. અષ્ટવિધના એટલે આઠ પ્રકારના કર્મમાં છે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહની અંતરાય, નામ આયુષ્ય, ગોત્ર અને વેદનીય. એ આઠ પ્રકૃતિ કઈ રીતે બંધાશે એનો સ્થિતિને અનુભાગ, પ્રદેશને પ્રકૃતિ, એના મન વચન કાયના યોગ પ્રમાણે નક્કી થશે. આ ગહન છે, આ ગહન વાત છે શિષ્ય, તો એ સંક્ષેપે થાવ કુપાવજો કે પણ થાય છે એ હકીકત છે કે આ ગણિત શાસ્ત્ર છે. એ પછી નાનો છોકરો એક વર્ષનો લે હાથમાં બરફ મૂકી એને કે અગ્નિ મૂકીએ, એને ઠંડુ ને ગરમ લાગે, 100 વર્ષનો કોઈ હોય એને ખબર પડે કે આટલું છે. ઝેર સુધા સમજે નહીં પણ જીવ ખાય ફળ થાય, તેમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. એટલે અબંધ દશાને પ્રાપ્ત કરે પછી એ સુખી દુઃખી ન થાય તો નવો બંધ ન પડે, આ બંધથી વયો જાય તો શું થાય? ખાલી થઈ જાય, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ. એને મોક્ષ એટલે સહદેવ મોક્ષ અનુભવે જ્ઞાની, મોક્ષ આકાશમાં છે જ નહીં, અહીંયા થાય મોક્ષ તો ત્યાં જવાય, ત્યાં જૈન મોક્ષ નથી, અહીંયા થઈ જાય તો ત્યાં જાય, અને ત્યાંથી પાછો પાછો આવવાનો હોય કોઈ એટલે કર્મ બાકી છે ને, એ ભગવાન હોય જ નહીં ક્યારે, કે પછી આવશે ભગવાન. હવે કર્મ નથી, હવે શું અહીંયા ડાબલો ડાટો છે, શું લેવું આવું છે અહીંયા, આવે કેવી રીતે ચેતન? કાર્બનને તેજસ તો છે જ નહીં ત્યાં, તો જ ત્યાં જવાય. સિદ્ધાંત એ છે કે કાર્બનને તેજસ નથી, એક પણ કર્મ નથી, એટલે અહીંયાથી ધક્કો મારી દીધો પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી કે જાઓ, એટલે છૂટો આત્મા સીધા લઈ આવ્યો ગયો. હવે ફરીવાર જગતનો ઉદ્ધાર કરવો કેવી રીતે અવતરે? કર્મ નથી તો. પણ આ 5-15 મિનિટમાં સમજાય? ઘણા લાંબા કાળના બોધે આ ગણિત શાસ્ત્ર છે, ટેલા ટપકાની વાત જ નથી, કયા કરે તો નાય નથી, મુખ્ય આ ધર્મ છે. અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતાશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભ અશુભ પરિણામ ધારણની પરિણતિ વડે તે શાતાશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થવું પડે. એ નાની નાની વાતમાં સુખી થઈ જાય. જન્મદિવસ આવે કે ક્યાંક માંડ 51% આવ્યો હોય તો અંગૂઠા ઊંચા કરવા માટે કોંગ્રેચ્યુલેશન્સ, એવી નાની નાની વાતમાં એને એટલો હર્ષ આવી જાય છે. એટલે ક્રિકેટ રમતો હોય ને ક્યાંક એક ફટકો મારે તોય
આમ જાણે અપૂર્વ અવસર આવી ગયો છે. નાની નાની વાતમાં સુખી થાય અને નાની વાતમાં દુઃખી થાય તો અબંધ દશાને કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે જ્ઞાનીએ ના પાડી કે આ બધી પાંચ ઇન્દ્રિયોમાં તું આટલું બધો રાચોપચો રહીશ તો આ ક્યારે થશે? એ તો બહુ શાતાનો ઉદય હોય, બધા અનુકૂળ સંજોગો હોય ત્યારે આ પ્રેક્ટિસ કરી હોય, પછી ત્યાં 103 તાવ આવે અને એમ્બ્યુલન્સ લઈ જાય, ડૉક્ટર પછી કે આઈસીસીમાં ખાસ જીવે એવું લાગતું નથી, આ સાંભળે પણ ખરું કે કેન્સર બધે ફેલાઈ ગયું છે, અને પછી પેટનું પાણી ન હલે, આ સહેલું છે? લોહી ખાલી આપ્યું હોય રિપોર્ટ માટે કોરોનાના, હજી રિપોર્ટ ન આવ્યો તો ફટફટ ફટફટ થતું હોય કે 6 વાગે રિપોર્ટ આવવાનો છે, 5 વાગ્યાથી ફોન કરવા માટે કે તૈયાર છે રિપોર્ટ, તૈયાર છે તો આવું લેવા, સહેલું છે? એટલે પ્રેક્ટિસ કરવી પડે, રાતોરાત લાંબી દાઢી ન થાય. એ આગ લાગે પછી કૂવો ખોદવા બેસે તો વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે જાય, હાથમાં મોત રાખે મુઠ્ઠીમાં કે પછી એવું થશે ત્યારે હું જોઈ લઈશ, પછી માળા કરીશ, પછી જપ કરીશ. શંકરાચાર્ય કહે છે સંપ્રાપ્તે સદનિધિ કાળે દુકૃદ દુકૃદ માં કરી જાય ત્યારે વ્યાકરણ ગોખવા બેસીશ, મોત આવશે ત્યારે. જૈન જૈને તને બધે આ જ વાત કરી છે કે ત્યારે તું વ્યાકરણના પાના ફેરવીશ, એ અમરાજ લેવા આવ્યા છે ને, ત્યારે એણે જે પહેલાં કહ્યું છે એ યાદ રાખવું પડે, અનુસંધાન કરવું પડે. એટલે કહે છે તે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, એટલે સુખ અને દુઃખ શાતા અને અશાતા પ્રત્યે ઉદાસીન થવું પડે. નોર્મલ બધું હોય બરાબર હોય ત્યારે પણ, એટલે ખાય તો બહુ, આ તો મને બહુ ગમ્યું, આ બહુ ભાવ્યું તો મરી ગયો, જરાય ન ભાવ્યું તોય મરી ગયો, ઠીક છે. આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અમારા ખાસ સગાવાલા છે, સગા છે, વાલું કોઈ છે જ નહીં, સત્પુરુષ સિવાય કોઈ પ્રેમ કરી શકે જ નહીં. એક જ પ્રેમ છે આ જગતમાં સત્પુરુષનો, કોઈ પ્રેમ કરી જ ન શકે. એકનો એક દીકરો હોય લગ્ન પછી 18મે વર્ષે અગરણી આવી હોય તોય, સ્વાર્થના જ સગા છે બધા, આંખો દેખાય અહેવાલ છે, બધા અનુભવે છે, ફરી ફરીને તોય ભૂલે જ પાછું. ખાલી સત્પુરુષ જ પ્રેમ કરી શકે, એ જ વાલું હોય, બાકી સગા ઘણા છે, સગા સૌ સ્વાર્થના બહુ છે, વાલું કોઈ હોય જ નહીં ક્યારેય. આ સિદ્ધાંત છે, અખંડ સિદ્ધાંત છે. શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થવું પડે. મળ્યા ભાઈને મેળ, લટક સલામ, એટલે બહુ બરફની જેમ ઓગળી નહીં જવાનું, બહુ જન્મદિવસ હોય લગ્ન દિવસ હોય હજુ ઓગળી જાય તો ફૂલનો ગુચ્છો લઈને જાય ને, પણવા જતો એવા કપડાં પહેરે ને, ફોટા પાડે ને, અભક ખાય ને, નાચે કૂદે, શું નવું છે? એવું કંઈ નવું છે જ નહીં કે જે આપણા દાદા દાદીએ નહોતું કર્યું, એના દાદા દાદીએ નહોતું કર્યું. અનાદિકાલથી સંસાર આમ જ ચાલે છે. પ્રાણી માત્ર, કૂતરા બિલાડા ઉંદરડા પક્ષી બધાને ઘર બાર છે જ ને, છોકરા છે જ ને. સુગ્રીનો માળો આપણા ઘર કતે સરસ છે, તે આર્કિટેક્ટ ક્યાંથી લઈ આવીએ? નીચેથી આમ પછી અંદર જાય, આમ કેવી ગૂંથણી કરે છે. શંખલા પાણીના પેટળમાં બનાવે તો ખરા, તે સૂકવે ક્યાં એણે? આપણે તો શોકેસમાં મૂકીએ શંખલા, તે સૂકવે ક્યાં હશે એણે? કેવી ડિઝાઇન હોય છે, તું શું તારું ઘર ને કેનું અભિમાન છે તને? એટલે પહેલેથી ઉદાસીન થવું પડે એને. નવું ઘર લે એટલે પાછું વાસ્તુ રાખે, બધા જમણવાર કરે, બોલાવડાવે, ફોટા પાડે. ઓલો પછી એવો જ હોય એટલે એ નાચે કૂદે, કેમ કે એને પછી કરવું છે, એક મહિના પછી એને જરૂર પડશે ને, આવા બધા ભેગા થાય પછી, જૈસે કો મેલા તૈસા, એવું થાય પછી. હું કૂટું ને તું કૂટ, સંસારમાં બધા એકબીજાને કૂટાવે છે, હું માથા પછાડું તું માથા પછાડ, એટલે અતડા થવું પડે, દિવાસળી મૂકવી પડે. બધે બાવળિયા વાવવા ના, બાવળિયા જ વાવવા પડે, દુશ્મની નથી કરવી. ગોપાલદેવે લખ્યું છે બધા દુઃખોનું કારણ સંબંધ સંયોગ છે એમ અનંત જ્ઞાનવર તીર્થંકરોએ કહ્યું છે. છોડે જ છૂટકો છે, છોડી દોસ્તી તોડ્યું વેર, તે સંતોને લીલા લહેર, બાકી બધા દુઃખી જ છે. પ્રિય કર્યો ને કોઈ જન ત્યાં સુધી જીવ સુખી ગણાય, સંગ કર્યો જે પ્રિયનો જીવ દુઃખે ઓમાય. આ મારો વાલો, આ મારો બેસ્ટ ફ્રેન્ડ, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારો દીકરો, એકનો એક હોમાણો દુઃખમાં, હોળીમાં.
તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, ઉપયોગ લક્ષણ છે એનું, એટલે નિમિત્તવાસી જીવ છે, સતત ચલ પરિણામ ધારા થયા જ કરશે. કેટલી મહેનત કરવી પડે, અનાદિકાલથી આજ સુધી એણે કર્યું જ નથી, સાવ નવો નિશાળ્યો છે આ. એટલે અશાતાનો ઉદય વખતે કેવી રીતે કરે? અરે તો હાડકું ભાંગી ગયું છે અને થોડુંક હલ્લે તો ચીસ પડાય એવી વેદના છે. તો એ કહે છે આ વનમાળી દાસ ગોધાવીવાળા કે હું શાંતિથી વેદું છું. એટલે કૃપાલદોને આનંદ થયો છે કે હવે જી આગળ વધો કે અશુભ અશુભ પરિણામની ધારાથી ઉપરાંઠા થઈ જાઓ. કે આ ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, આત્યંતિક એટલે ફરી પાછું ઊભું ન થાય, કાપી ન જ નાખવાનું ઝાડ, જડ મૂળથી કાઢી નાખવાનું છે, નહીં તો પાછું ઉગશે. ભવના બીજ તણો આત્યંતિક નાશ જોયો એટલે પછી નવો ભવ લેવો જ ન પડે. મરવું છે એવી રીતે મરવું છે, મરવાનું શીખવાનું છે કે ફરીવાર જન્મવું જ ન પડે. અને મરતા આવડ્યું જ નથી, અનાદિકાલથી મરતા નથી આવડતું એટલે મરીને જન્મે છે. મરણ પહેલાં મરતા શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી. કૃપાલ લખું છે એકવાર જીવતા મરાય તો ફરીવાર ન મરવું પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. આ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું વર્ણન કરે છે. પૂર્ણ વિરામ આવતો જ નથી, આ લાંબુ લાંબુ વાક્ય છે આખું. ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા. એ પ્રકાશ એટલે આપણે ધ્યાનમાં બેસીને પ્રકાશ દેખાય એ નહીં, હા, અહીંયા જ્ઞાન પ્રકાશની વાત છે. નહીં તો પાછું કે હું ધ્યાનમાં બેસું છું ને મને ઝબક ઝબક થાય છે. હવે 10માંથી 9ને આ ખ્યાલ હોય છે. અધ્યાત્મ થોડોક આગળ વધે ને એટલે ધ્યાન કરવા માંડે ઓમ, પછી કે હવે મને દેખાય જ પ્રકાશ. ભ્રાંતિ છે, જળનો એક પણ ગુણ આત્મામાં છે નહીં, પ્રકાશે નહીં ને અવાજે નહીં, સુગંધે નહીં. એ પાછળ અત્તર નાખીને કોઈ આવ્યો હોય કે બાજુવાળે અગરબત્તી કરવી હોય, ધુવાડ આવે હવાથી એટલે આને સુગંધ આવવા માંડે. જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધરા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. શુભ કે અશુભ બધું કલંક જ છે. આપણે તો શુભની બહુ જરૂર છે એટલે બોલાય એવું જ નથી કાંઈ, પણ છેલ્લે શુભે છોડવા પડે. કૃપાલુએ તો કહ્યું પછી કે દયાએ છોડ દેવી છે. હવે ત્રિગુણ રહિત તામસિક તો રાજસિક તો નહીં, સાત્વિક ગુણે નહીં. પછી સદગુરુ તમ નમામી એને કંઈ છે જ નહીં, મતલબ જ નથી કાંઈ. શરીરમાં છતાં શરીર છે જ નહીં. એને કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરમ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં ને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. અર્ધા અર્ધા વાક્યમાં કૃપાલદેવ આખો ધોરી માર્ગ કહી દીધો છે, એટલે બહુ અઘરું છે. આ મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે કે હું નથી કહેતો, વનમાળીદાસને કહે છે. તે સન્માર્ગને ગવેષતા, ગવેષતા એટલે નિધિ ધ્યાસન, ઊંડા ઉતરીને વિચારે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, ઘસઘસ કર્યા કરે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને, હવે કોનું શરણું લેવાનું? તો પછી પરમ વિતરાગ સ્વરૂપ દેવ. વિતરાગ સ્વરૂપ દેવ કીધું તોય ચાલત, પરમ વિતરાગ સ્વરૂપ દેવ એટલે ક્યાંક ફસાય ન જાય દેવ દેવલામાં જીવ. પછી આવી જ્યારે વેદના આવે ને ત્યારે જે મેળવી, પીર નહીં માને, હાજી મલમ નહીં માને, અલ્લાને માને, રામને માને, હનુમાનને માને, માતાજીને માને, ગણપતિને માને, જે આવ્યું હોય, ડૉક્ટરને માને, ભૂવાને માને, માદળીઓ, હસ્તરેખા, કુંડળી, લીંબુ, મરચા બધું ભેગું કરે, બધાને હારે બેસાડે. પછી તીર્થંકર ભગવાનને, મહાવીર સ્વામીને, રામકૃષ્ણને, હનુમાનજીને, ભૂવાને, માદળિયાને, માતાજીને, પરશુરામને, કુળ દેવતાને,
બધાને સત્સંગ કરાવડાવે હારે, એટલે મિથ્યા તો ચાલુ જ રહે, એનું કોણ મદદ કરે? આમે કહેવત છે વ્યવહારમાં, ઘણા ઘરનો પરોણો ભૂખે જ રહે. પરમ વિતરાગ સ્વરૂપ દેવ, અઢાર દૂષણથી રહીતો એ દેવ, સ્વરૂપ નૈષ્ટિક નિષ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, ભક્તિનો કરતા છે છતાં મારો છે એ જે ન માને એવા ગુરુજી, ખાલી નિષ્કારણ કરુણાથી બોધ આપે કે હું છૂટ્યો આને રસ્તો બતાડું બસ, એ બદલામાં નારિયેળ સોપારી પૈસા કે ગુરુ પણ એને જોતું ન હોય કંઈ. સ્વરૂપ નૈષ્ટિક નિષ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, કોઈ ગ્રંથિ છે જ નહીં એને, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિ દેજો, આવા નિર્ગ્રંથ ગુરુ. બાહ્ય એટલે ગાડી લાડી વાડી અને અંતરંગ એટલે ક્રોધમાન માયા લોભ, બધી ગ્રંથિ નીકળી ગઈ આ ગુરુજી. નિર્ગ્રંથરૂપ ગુરુ પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર, ધર્મને બીજો દયા સમાન, પરમ ધર્મ વ્યવહાર, પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ, રહસ્ય વાક્યમય સતશાસ્ત્ર, આત્માની જ વાત હોય બીજી નહીં. મંદિર બંધાવવાની નહીં, રોશની કરવાની નહીં, મંદિર શણગારવાની નહીં, દિવાળી આવે છે તો અન્નકૂટ મૂકવાની નહીં, તીર્થંકર ભગવાનને કે એના આરાધ્ય દેવને વાઘા પહેરાવવું હવે, નવા પાઘડી પહેરાવું, ફેટો પહેરાવું, ઘરેણા પહેરાવું ને એ નહીં, હાર પહેરાવું, એ હાર છોડ્યો ત્યારે તો જીત્યા, એ પાછો હાર પહેરાવે છે, પોતાના ખ્યાલનો હારો પણ કરે છે, પછી બહુ પૈસાવાળો એટલે સોનાનો કે સાચા હીરાનો હાર પહેરાવે, પોતાના ખ્યાલનો જ આરોપણ કરે છે, એ બધું છોડીને તે ભગવાન થયા, પાછો આશાધના કરે છે, પોતાના ખ્યાલ આરોપણ કરે છે, માતાજીને સાચી ચૂંદડી એવી પહેરાવે અને એનું લેસ સોનાનો વરખવાળેલું હોય, પણ એ તો માતાજી અહીંયા કેનેડાની માતાજી હોત તો એ મોંઘા મોંઘું જીન્સ પેન્ટને ટી શર્ટ પહેરાવત ને માતાજીને, દેવને શરીર તો છે જ નહીં, વિકરી શરીર છે, મર્ક્યુરી પારા જેવું બદલ્યા કરે, એટલે પોતાના ખ્યાલનું જ આરોપણ છે ને. બધા દેવને છે ને મૂછ વગરના બનાવે, રામ કૃષ્ણને એને ખબર છે કે યુધિષ્ઠિર મૂછ નહોતા રાખતા, એટલે પોતાનો ખ્યાલનું આરોપણ છે, દેવને શરીર હોય જ નહીં, વિકરી શરીર હોય, આપણે જે કલ્પે જેવું શરીર ન હોય કાંઈ, આ ઔદારિક શરીર છે, પણ એનો ખ્યાલ એ જ છે. બધા કૂતરા ભેગા થાય એને એક દેવ ધારવો છે તો એ જાફરિયા કૂતરા જ મૂકે ને, એ પછી પિતાંબરવાળો દેવ મૂકે, ખ્યાલનો જ આરોપણ છે. અને એ મને એવું મૂકી દે પછી મને મદદ કરશે વ્યવહારમાં, પોતાના જેવો જ છે ને, પણ થોડાક સારા કલ્પ્યા છે એને પોતા કરતા, આ વિતરાગ ખ્યાલ આવે ને કે આ શરીર વગરના દેવ છે. હવે તો જૈનના દેરાસરમાં એ બધા તીર્થંકર ભગવાને સોમવારે કેસરી કલરનો સાફો, મંગળવારે લીલો, એમાં દિવાળીને એવું હોય તો બધા એમાં હીરો પાછો રાખે, ઘરેણા પોતાના ખ્યાલનો આરોપણ કરે છે. એક દોરોય નથી જે નગ્ન થઈને જંગલમાં વયા ગયા એને પાછા ઘરેણા નાખવા છે. સ્વરૂપ નિષ્ઠિક નિષ્પૃહ નિર્ગંધ રૂપ ગુરુ પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, કેવું? આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણ થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવાગ્ય છે, જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. એ તો શું કે મૃત્યુંજય માત્ર બોલવા માંડ્યો, હવે મૃત્યુ જીત્યું છે કોઈ? જેણે હું આત્મા છું એ થયું, એણે મૃત્યુને જીતી લીધું, કાળનો કાળ એ અમર થઈ ગયા, સદેહે મંત્ર આપે પછી કે આ મૃત્યુંજય મંત્ર છે, આનું આરાધન કરો, હું શરીર નથી હું આત્મા છું, આ જ મૃત્યુંજય મંત્ર છે, અને એ બોધ હોય કોઈ પણ જ્ઞાનીનો જૈન જૈનેતરનો તો એ મૃત્યુંજય મંત્ર છે. આને તો એવો જ મંત્ર જોઈએ ખરેખર કે હોસ્પિટલથી પાછો આવે આઈસીયુમાં, એવો મૃત્યુંજય મંત્ર જોઈએ છે, એટલે ફસાઈ જાય જીવ. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષિપ્ત જે છે, એટલે આ ગાથા છે ને જે એ ભાવ પ્રવૃત્તિનો આઠમો શ્લોક છે,
ઉનકુન આચાર્ય મહારાજે લખેલો છે, અષ્ટ પ્રભુતમાં એક ભાવ પ્રભુત છે, બીજું દર્શન પ્રભુત, એમ આઠ પ્રભુત છે. ભીષણ નરક ગઈએ એટલે ભીષણ એવી નરક ગતિ, તિર્ય ગઈએ એટલે તિર્યં જ ગતિ, એટલે ગાય ભેંસ કૂતરા બિલાડા. કુદેવ કુમનુય ગતિએ એટલે કુદેવ અને કુમનુષ્યની ગતિ. પત્તોથી તીવ્ર દુઃખમ, તીવ્ર દુઃખ પીડ્યું એ જીવ તને અનંતકાલથી રખડતા રખડતા એવી કોઈ ગતિ નથી એની કે જ્યાં ન રખડી આવ્યો હોય, ન માર ખાધો એને, તો ઘસે કેમ ન ગયો એ? આ અનંત વીરીનો ધણી છે આત્મા, એનો એક પણ પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ એ આત્મા, એક પણ પ્રદેશ એનો ઘસાણો નથી. ઘસાણો હોત નરકમાં જઈને, અત્યારે હોત જ નહીં. અનંતકાલથી રખડે છે, એનો મૂળ ગુણ શાશ્વતપણું સતપણું છે, એટલે ઘસાય નહીં, ખાલી વેદના ભોગવ્યા કરે, દુઃખી સુખી દુઃખી થયા કરે. એટલે સુખ દુઃખના પરિણામ થાય, મૂળમાં તો સુખી દુઃખી નથી થતો, હા, પણ એને ખબર છે હું શરીર છું એટલે હું સુખી હું દુઃખી એવું થાય છે. જેને એમ થઈ ગયું હું શરીર નથી એ ખાલી જોયા કરે, એટલે એને જન્મ મૃત્યુરૂપ, આત્મા મરતોને જન્મતો નથી, એને જન્મ મરણરૂપ પરિણામ થાય છે કે હું જન્મ્યો, હું મર્યો, હું માંદો પડ્યો. હકીકતમાં જન્મ્યો નથી, માંદોય નથી પડ્યો, મર્યોય નથી. એ શરીર જન્મ્યું, શરીર માંદું પડ્યું, શરીર મર્યું. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. ક્યારથી? એવો જે અનાદિનો એક તો મિથ્યા ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આખું ગણિત શાસ્ત્ર ત્યાં જીવ ટીલા ટપકામાં જ અટકી ગયો, કરેન ના નહોતી ત્યાં જ અટકી ગયો. પછી પત્તોથી તીવ્ર દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ, એ જીવ જીન ભાવના ભાવ, જીન ભાવના એટલે શું? કુપલદેવ હમણાં અર્થ સમજાયો છે. જીન એટલે નિજપદ, જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. હું શરીર નથી આત્મા છું, આટલું જ છે અધ્યાત્મમાં શીખવાનું જૈન જૈનેતરમાં. આ ન સમજાણું એટલે શાસ્ત્રો રચવા પડ્યા કુપલદેવ કે. આ સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલો છે, આપણે નવું શું શોધવાના હતા? પાંચ પંદર વર્ષ તપશ્ચર્યા કરીએ, જંગલમાં વયા જાય ને ક્યાંક શોધીએ, શું શોધીએ? અનંત જ્ઞાનીઓએ શોધી જ લીધું છે કે તું શરીર નહીં આત્મા છો, સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું. નવું શું શોધાય? તો નવો ધર્મ સ્થાપન કરવો છે હવે ક્યાંક પાછો, પંથ સંપ્રદાય, હવે શું થાય? એટલે કુપલદેવ નવો ધર્મ નહીં, મહાવીરનો મૂળ માર્ગ સાંભળો જીવનો. નવું શું બનાવવાના છે? બધા ધર્મમાં આ જ છે, પછી સમાજ વ્યવસ્થા માટે થોડો ભેદ પડ્યા, એમાંથી બધા પોતાનું પકડી લીધું બધું, અને મત મતાંતર ઊભા થયા ને એને ધર્મનું સ્વરૂપ માનવા પડ્યા. બધાને અક્કલ બેડ મારી ગઈ હતી એટલે બધા સંપ્રદાય ઊભા થયા. પછી ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. પત્તોથી તીવ્ર દુઃખમ, હવે તો જીન ભાવના ભાવ. પછી જીન ભાવનાનો અર્થ કુપાલદેવ કહે છે શું? જીન ભગવાન કે જે પરમ શાંત રસરૂપે પરિણમી સ્વરૂપસ્થ થયા, એટલે જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. આ બધા પુસ્તકો શાસ્ત્ર એટલે રચ્યા છે કે જીનપદ ને નિજપદ આત્મા સોય પરમાત્મા કહેવા માટે, એ ભાવના ભાવવાની છે કે હું શરીર નથી. હું શરીર નથી તો પછી એને લગતા સંબંધી સ્ત્રી પુત્ર મારા ક્યાંથી હોય? એટલે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. આ ભાવના ભાવ કે જીન ભગવાન કે જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના ભાવ કે ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાસ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, રાગદ્વેષ વયો જાય એટલે છેલ્લે વધે શું? પોતે વધે. એ પોતે સિર્ફ જ્ઞાન, સિર્ફ આનંદ, સહજ આનંદ, સહજ જ્ઞાન, એ કેવળ જ્ઞાનનો જ દરિયો છે. એટલે કેવળ જ્ઞાન, એમ આત્મભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન લહે. લહે એટલે ચકલી કેમ માળો કરે, એક ત્રણખલું લાવે, પછી બીજું લાવે, પછી ચકોય લઈ આવે, પછી ચકલી લઈ આવે, મોટો ગઠ્ઠો થાય આવડો મોટો માળાનો. એમ આત્મભાવના ભાવતા ભાવતા પ્રેક્ટિસ કરતાં કરતાં લહે, ભેગું કરતો જાય જ્ઞાન, પછી બધું થઈ જાય ને કચરો નીકળી જાય, એટલે કેવળ જ્ઞાન રહે ખાલી. એમનામ પોતે, એમનામ ભગવાન, એટલે આત્મા સોય પરમાત્મા, જીવ સોય શિવ, નરનો નારાયણ, એમ ભાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 914મો પત્ર એ ધર્મપુરથી જ લખ્યો છે, 756માં ચૈત્રવદ પાંચમ
गुरु 1956 जन वृत्ति ज्या संकुचित न संभवती हो अने निवृत्ति ने योग्य विशेष कारणों ज्या होय तेवा क्षेत्रे महत्पुरुषे विहार चातुर्मास रूप स्थिति कर्तव्य छे शांति पोणा बेलेटीनो पत्र छे खाली एटले प्रभु श्रीजी ने मुनिओ ने क्या विहार करवो एक उपलदेव सलाह आपे छे कि जन वृत्ति ज्या संकुचित न संभवती होय हवे बाबाजी पधारे ने मारे आपवुं पड़शे एटले लोप थाय सामेवाळाने એટલે પુણ્ય કરવાની જગ્યાએ પાપ કરે કે એવી જગ્યાએ નહીં જતા અથવા બીજા સંગાડાના સાધુ ઘણા બધા હોય 22 હોય આ બે જણા બીજા આવે કે રોજ 24 સાધુ આવે છે કેટલું વારવું અમારે કેટલી રસોઈ કરવી એટલે જનવૃત્તિ સંકોચાય જીવ ડરનો મેરો વારે ખરો પુણ્ય કમાવા માટે એટલે ત્યાં નહીં જતા કે જનવૃત્તિ જે સંકુચિત ન સંભવતી હોય આમ તો મૂળ શ્વેતાંબરમાં બાળકુળની ગોચરી કહી છે ચાર પાત્ર લઈને જાય ને ધર્મલાભ એટલે આગળથી વોચમેન કહ્યા હોય કે કાલે મહારાજ પધારવાના છે તૈયાર રાખજો બધા મોસંબીનું જ્યુસ આ વાત નથી આ જૈન સાધુનું લક્ષણ નથી બાર કુળની ગોચરી ધર્મલાભ ઉદયપ્રયોગે જાય એમાં લખ્યું છે કેવી રીતે જીગજેગ ગાડું જાય છે બેલગાડી બળદ મૂતરે આમ 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 થાય ને એટલે એક અહીંયાથી એક અહીંયાથી એક અહીંયાથી એક અહીંયાથી એટલે કોઈને બોજો ન પડે ચારખાના ભરી લે બધા એટલે ફરીવાર રોટલે લોટ બાંધવો પડે ને શ્રાવિકાને આ લક્ષણ નથી સાધુનું એટલે એક ઘરેથી એક રોટલી લે બીજેથી બીજી રોટલી લે ન હોય તો ખાલી ભાત લે ત્રીજેથી દાળ લે ચોથેથી શાક લે એટલે ફરીવાર ચૂલો પેટાવો ન પડે એને અને સંકોચેની વૃત્તિ એટલે ઓલો દાન તો કરે અને વૃત્તિ સંકોચાય એટલે પાપ લાગે એટલે ઘી રાખમાં ઢોળાણું ને એટલે એવું ન કરવા દે સાધુ એટલે ખરેખર તો બાર કુળની ગોચરી તૈયાર રાખજો આઈટમ આ અધાકર્મી છે આ લેનાર અને આપનાર અનંતકાળ સંસાર પરિભ્રમણ કરશે એમ દસ વૈકલ્પિકમાં નંદી સૂત્રમાં થાણાંગ સૂત્રમાં ગોચરીના નિયમમાં લખેલું છે પણ આ તો વ્રતના વતલે દાડે દેરાસર આપાસરામાં જાય અને પરુષણમાં તો કલ્પસૂત્ર વાંચવાનું હોય એટલે ગોચરી નિયમ ક્યાંથી શીખે એને ચોપડો ખોલવાનો ટાઈમ જ નથી તો સાચો જૈન ધર્મ ક્યારે ખબર પડે પછી અધાકર્મી કહેવાય એને ઉદ્દેશિક આહાર સાધુ માટે સર્વસંગ પરિત્યાગી સાધુ માટે ઉદ્દેશને લઈ આવ્યો માર્કેટમાંથી કે આજે સાધુ આવશે ને પુણ્ય કમાવું છે ઉદ્દેશિક આહાર છે જૈનમાં મનાય છે એ હોય એમાંથી જ આપવું પડે એ તો ઉદ્દેશને લાવ્યો ને આગમમાં લખેલું જ છે શું કરવું એ વ્યવસ્થિત લખેલું છે કે રોગ મટતો નથી એનો ઈલાજ નથી હવે શું કરવું આ શરીર કામ આવે એવું નથી હવે કર્મ છોડાવવાને બદલે કર્મ બંધાવે છે એને છોડી દો હવે એમ કહ્યું છે આ અપઘાત નથી આ સમાધિ મરણ છે આ સંતારો છે સંકલ્પના છે સુયોજિત યોજના સાથે દેહ છોડવો હોય એટલે પોતાને આર્તજન ન થાય અને સામેવાળા ઉપર બોજો ન પડે આ અપઘાત નથી આ વ્યવસ્થિત જીનેશ્વરની આજ્ઞા છે આ કે સામેવાળોને તું બંને કર્મ બંધ કરશો કે તે બેતર જે છોડી દે એમાં કરવું કરાવડવું કરતે પ્રત્યે અનુમોદવું કર્મ બંધનું કારણ છે તો અમને ખબર નહોતી ખબર નહોતી તો શ્રાવકને ખબર પડવી જોઈએ એમને ચાલે નહોતી ખબર એ કંઈ બીજી બધી કેમ ખબર પડે છે તો આ કેમ નથી આવડતું આ તો પ્રાથમિક જરૂરિયાત છે ધર્મ એ તો પ્રાથમિક જરૂરિયાત છે ને શીખવું પડે ખબર નહોતી એના બદલામાં તો સંસાર મળ્યો છે ખબર હોત તો અહીંયા હોત તો સિદ્ધ સિલાઈ બેઠા હોત મને ખબર નહોતી એનું તો ફળ છે સંસારે જેને જેને ખબર નથી એ બધા સંસારી જેને જેને ખબર પડી સમજાયા એ સમાઈ ગયા અને વયા ગયા એટલે ખબર નહોતી એ ચાલે એવું નથી કર્મની બેંકમાં હાઈવે ઉપર 120ની સ્પીડે ચલાવે છે કાર ખાડો આવ્યો ને ઉથલી ગઈ કાર મને ખબર નહોતી એટલે ઉથલી ગઈ કાર હવે શું થાય એ ભોગવ સિગ્નલ તોડે હાઈવે ઉપર પોલીસને કહે અમુક માલુમ નહીં થતા એટલે તો મને ઊભો રાખ્યો છે સરકારે પગાર આપીને કે જેને જેને આ સિગ્નલ ન દેખાય એને પકડી લેવાનું તારે ખબર નહોતી એટલે તો પકડ્યો તને ખબર હોત તો તું ઊભો તો હું પકડત તને જેને જેને ખબર નથી એને પકડવા માટે જ કર્મરાજા બેઠા છે એટલે એમ ન ચાલે મને ખબર નહોતી જીન જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય એટલે નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય પ્રવૃત્તિ ઓછી
દોરા ધાગા માદળી આપ્યા કરે વ્યવહારની વાત એટલે બધા આવે મુહૂર્ત જોડાવા સાધુ આગળ મફતમાં ને. આ સાધુ બહુ હોશિયાર છે, હાથ બતાવવા આવે, દોરો લેવા જાય, ધાગો લેવા જાય, માદળી લેવા જાય. જૈન ક્યાં, જૈને તો સાધુનું આ કંઈ કામ નથી દોરા ધાગા આપવા, એ આત્માની જ વાત કરે સાચા સાધુ તો. નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જે હોય તેવા ક્ષેત્રે મહત્પુરુષો, આ બધા મહત્પુરુષો છે, એ આવી જગ્યાએ જ જાય. મહત્પુરુષો આવા ક્ષેત્રે વિહારને ચાતુર્માસ રૂપ સ્થિતિ કરે છે. ચાર ચાર મહિના રહેવાનું છે, ચાર મહિના એક દિવસે ન જ જતો, ચાર મહિના કેમ જાય ત્યાં. એટલે સાધુએ ક્યાં વિહાર કરવો, કુપોલ દ્વારા આજ્ઞા આપે છે કે આવી જગ્યાએ જાજો. 915મો પત્ર, પૂર ચૈત્રવદ છઠ શુક્ર 1956. ઓમ નમઃ. ઓમ એટલે પંચ પરમેષ્ઠી, ઓમ નમઃ એટલે સત પરમાત્મા સર્વાત્મા હરિ. કૃપાલદેવે બધા અર્થ કર્યા છે. 209માં લખ્યું છે, અમે ક્યારેય આવા શબ્દો વાપરીએ, સત એને હરિ સમજો, ઈશ્વર સમજો, પરમાત્મા સમજો, બધું એક જ છે. નહીં તો પછી હરિ કે એવું કંઈક આવે ઓમ તેમ તે, આ તો વૈષ્ણવનું આવ્યું, કોઈનું નથી, કયા શુદ્ધ આત્માનું જ છે બધું. ઓમ નમઃ. મુમુક્ષુઓ, તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો, અત્ર 20 દિવસ થયા સ્થિતિ છે. ક્યાં? ધર્મપુરમાં. હજી 10 દિવસ બીજા રહેવાના છે, 1 મહિનો સ્થિતિ કરેલી કુપોલદેવે. કાગળમાં તમે 2 પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી, તે 2 પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. પહેલું, ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યકત્વ સંભવે છે. ઉપશમ શ્રેણી, 7મા ગુણસ્થાનકે પહોંચેલો જીવ શ્રેણી માંડે, શ્રેણી એટલે પછી સ્પીડ પકડે, શ્રેણી એટલે નિસરણીને પગથિયા, પહેલે માળથી બીજે માળે જવું હોય તો કેમ પગથિયા ચાડવા પડે. શરૂઆતમાં એ અનંતાનુબંધીમાંથી ગ્રંથિભેદ થયો એટલે આગળ તો આવ્યો, પણ ધીરે 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 કેવી રીતે આવ્યો, નદી ગોળ પાષાણ, નદીને કિનારે ખરબચડો પથરો ઘસાતો 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 અકામ નિર્જરા કરતો કરતો પછી નજીક આવ્યો. પછી બધું યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, બધી શાસ્ત્રીય વાત છે. એટલે ગ્રંથિભેદ થયો અને સંકિત થયું. હવે તો એ 7મા ગુણ થઈને આવ્યો છે અને 7મેથી હવે તે પડી નથી રહેવું, અંતર્મુહૂર્તનો જ સમય છે 7મા ગુણ સ્થાનકનો. એટલે 8 સમયથી વધારે અને 48 મિનિટથી અંદર ત્યાં જો આગળ ન વધે તો પડે, છઠ્ઠે આવી જાય. છઠ્ઠે પાછો એટલો જ સમય છે એટલે પાછો આગળ વધે મહેનત કરીને, એટલે 7મે આવી જાય. પણ જે 7મે આવી ગયો છે હવે, હજી ઉપશમ શ્રેણી છે એટલે બધું દબાવી દીધા છે, ક્રોધમાન માયેલો નીકળે નથી. પછી શ્રેણી માટે કે હવે હું ચડી જાઉં જલ્દી કરેડિયા કરીને ઓર આગળ જાઉં, એટલે પછી સીધો 8મે 9મે 10મે ચડે. પણ ઉપશમ વાળો 11મો આવે, ક્ષાયિક ભાવ હોય તો 11મું ન આવે. આ બધા જૈનના સિદ્ધાંત છે ગુણઠાણાના. ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યકત્વ સંભવે છે એટલે સંકેત ઉપશમ છે, દબાયેલું છે, ક્ષાયિક ભાવે નથી, જડમૂળથી નથી ગયું, એટલે પડવાનો પૂરો સંભવ છે જો ગુરુની આજ્ઞામાં નહીં રહેતો. પછી આગળ જાય એટલે રિધિસિદ્ધિ એ પ્રગટે, એ ફરવી નાખે. પછી 11મે ગુણઠાણે કે બહુ ઉત્કૃષ્ટ દશા છે પણ લોભ આવીને ઊભો રહી જાય, એટલે કોકને માદળિયું આપી દે, કોકનો હાથ જોઈ દે ને સાચી કહી દે, દુરંદેશી લબ્ધી ફોરવે, એટલે રીધી સીધીથી પળવારમાં જેવું ભ્રષ્ટ થઈ જાય ને પહેલાં ગુંઠાણક આવી જાય, અનંતકાળ રખડે. પછી એ ક્ષાયક ભાવે નથી, ઉપશમ ભાવે છે. ક્ષાયક એટલે મૂળિયા સાથે નીકળી ગયો છે દુઃખ. ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યકત્વ સંભવે છે. બીજું, 4 ઘનઘાતી કર્મનો ક્ષય થતા, ક્યાં ઘનઘાતી? જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનને અંતરાય, આ ઘાતિયા કર્મ છે, આત્મઘાત કરે, મારી નાખે. આ 4 કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, બધા ઘટવા માંડે. અંતરાય ક્યાં અંતરાય? ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, દાન અંતરાય, લાભ અંતરાય અને વીર્ય અંતરાય, આ બધી શાસ્ત્રીય ભાષા છે. આ 5 અંતરાય કર્મો ઘટતા જાય અને અહીંયા તો શું આવ્યું, ઘનઘાતિ કર્મનો ક્ષય થઈ ગયો, તો અંતરાય કર્મનો ક્ષય થઈ જ જાય ને, એટલે બધા અંતરાયનો ક્ષય થઈ જાય. એટલે દાન અંતરાયનો ક્ષય થઈ જાય એટલે અનંત દાન પ્રગટે, એટલે જેને જેટલી સોનામોર હીરા આપો એટલે આપી શકે જ્ઞાની, અપૂર્ણ જ્ઞાનની વાત છે. એને પૂતગલમાં રસ જ નથી એટલે ક્યારેય ન આપે, આપે તો જ્ઞાની હોય જ નહીં, હમણાં આગળ આવશે. અનંત દાનના ધણી છે, લબ્ધિના ધણી, પણ એને આ એઠવાડો લાગે છે, સકળ જગતે એઠવત, તો ન લાગતો હોય એઠવાડો તો એને અંતરાય કર્મ ગયા જ ન હોય. એટલે આમાં શું છે, જેની પાસે છે એ બોલે નહીં, બોલે એની પાસે હોય જ નહીં, અને જેને કાંઈ નથી જોતું એને બધું મળે છે, જેને બધું જોતું છે એને કંઈ મળવાનું જ નથી.
વેચ્યા. ચાર ગનગતિ કર્મનો ક્ષય થતા અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાન અંતરાય, લાભ અંતરાય, વિરી અંતરાય, ભોગ અંતરાય અને ઉપભોગ અંતરાય, આ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ જાય. એટલે દાન અંતરાયનો ક્ષય થાય એટલે અનંત દાન લબ્ધિ, એવી રીતે અનંત લાભ લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ અને અનંત ભોગ ઉપભોગ લબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાન આદિ આપણને સંપૂર્ણ સમર્થ છે, જેટલું ખૂટે નહીં. કહ્યું ને અમે અમૃત સાગર છીએ, એટલે એક એક પસલી ક્યાં બાલદી ભરીને બધા લઈ જાય તો સાગર સાગર જ રહે પાછો. પણ અહીંયા ખુલાસો કરે છે અમૃત સાગર ક્યારે માટે છે, તથાપિ પૂદગલ દ્રવ્ય રૂપે દાન આદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. એટલે પૈસા ન આપે, માદળિયા દોરા ધાગા ન આપે, જ્ઞાની અન્યથા કરે નહીં, કરે તો એ જ્ઞાની ન હોય. એટલે એમ કહે ને ફલાણા સાધુએ આપ્યું આ અને રોગ મટી ગયો, એ સાધુય નથી. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. ઓલો કુળ ગુરુ હતા, બાવાજી હતા, એને સાચો શ્રાવક નમસ્કાર કરે નહીં, કરે તો મિથ્યા તો ગાઢ થાય. માણ અહીંયા સુધી પહોંચ્યો હોય મનુષ્ય દેહ મળીને, પાછો અનંતાનું મોહનીય કર્મ બાંધી લે, પાછો દર્શનાવણીય કર્મ દેખાય જ નહીં એને. તથાપિ પૂદગલ દ્રવ્ય રૂપે દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે. આત્મા જેવી કોઈ કિંમતી વસ્તુ નથી, આત્માથી સૌ હીન. તો આનું દાન આપે કે બીજી હલકી વસ્તુનું દાન આપે, એને આપવું જ છે. પૈસા હીરા બધું આપી શકે પણ ઓછું આપે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. તે બીજાને આપે અઠવાડો, એણે છોડી દીધું બીજાને આપે. ઋષિનું ભગવાને રાજ છોડી દીધું, 98 પુત્રને પાછું રાજ આપે કે લ્યો એક એક ભરત ચક્રવર્તી કહી દેજો મારું નામ, લાવો લખી દઉં તો આપી દે જ ભરત ચક્રવર્તી લખે. એવું પોતે છોડી દીધું, હવે બીજાને નાખે કૂવામાં. આ વ્યવહારિક રીતે સમજવાનું છે. આમાંથી પરણવાનું સારું હોય તો એ સાધુ મહારાજ કેમ ન પરણ્યા, બીજાને કેમ પરણાવે છે, આશીર્વાદ આપે છે. સંતાન પેદા કરવા સારું હોય પોતે કેમ ન કર્યા, પોતે બાવાજી થયા, એને ખબર પડી કે આ કરવા જેવું નથી. હવે જે એને આગળ આવે છે પૈસા મૂકવા, માન આપવા માટે, યશ કીર્તિ જોઈએ છે, ચેલા કરવા છે, એટલે આપે છે. સારું હતું તું કેમ ન પરણ્યો, પણ ઓલો લેવા જ ગયો એ કેમ પૂછી શકે એને. એ આશીર્વાદ આપે કે લગ્ન કરાવી દે તો તું કેમ ન પરણ્યો, પરણવું સારું હતું તો. ચોખ્ખું સમજે એમ છે. લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમ કે ક્ષાયિક ભાવે તે સંપ્રાપ્તિ, જળ મૂળથી નીકળી ગયું છે. ઉપશમ હોય, દબાવેલું હોય તો 11મે ગુણઠાણ કે લોભ આવી જાય, અહીંયા ક્ષાયિક ભાવે છે એટલે આવે નહીં. ઉદયિક ભાવે નથી, ઉદયને યોગ્ય હોય તો કર્મને ધક્કે હોય, અહીંયા જળ મૂળથી નીકળી ગયું છે એટલે હવે ખાલી ઉદય પ્રયોગે પરમાર્થ વર્ષા કરવી છે. વ્યવહાર હોય જ નહીં જ્ઞાનની વાત, સ્વરૂપથી ઈચ્છા રહીત વિચરે પૂર્વ પ્રયોગ હોય, આ ગુરુજીના લક્ષણ છે. કુપોલે પાને પાને કહ્યું છે. તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે હવે વ્યક્ત રૂપે થયું, બહાર આવ્યું. આત્મા નિત સ્વરૂપમાં આવી શકે છે, તદ્રૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમી શકે છે, સતત એ રીતે જ રહેશે. તે અનંત દાન લબ્ધિ કહેવા યોગ્ય છે. પણ જ્ઞાની, પૂર્ણ જ્ઞાની પરમ પુરુષની વાત છે આ તો. એટલે જિનેશ્વર ભગવાન ગમે તે બાધા રાખો વ્યવહારિક ફળ આપે નહીં. હવે વેદનીય કર્મની પૂજા, અંતરાય કર્મની પૂજા વ્યવહાર માટે ભણાવે. અત્યાર સુધી મિથ્યત્વ સેવતો હતો, આ શોકો સિદ્ધાંત છે. આ જિનેશ્વર ભગવાન આવું કરે એ પરણાવી દે, એ સંતાન આપે, એ ગ્રીન કાર્ડ પાસપોર્ટ મંજૂર કરાવી દે. એ ભવરોગના સ્પેશિયાલિસ્ટ છે, આ રોગ મટાડે ક્યારે. તદ્રુપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે, તે અનંત દાન લબ્ધિ કહેવાય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી, હવે ઓછું નથી થવાનું, એટલે અનંત લાભ લબ્ધિ કહેવાય યોગ્ય છે. આપણે લાભ અંતરાય કર્મ ઘટે એટલે પૈસા મળે આપણને, એને અનંત લાભ લબ્ધિ પ્રગટી ગઈ છે એટલે ક્યારે ઘટે જ નહીં. આવે
આ બધું શાસ્ત્રીવાદ એ વ્યવહાર માનીને પછી પાલીતાણા જાય ને સમસ્યા કરી જાય છે. એટલે જાત્રા ફળતી કેમ નથી? પાંચ પાંચ વાર જઈ આવ્યો તોય. અને પાછું એમ છે, પાલીતાણાના કાંકરે કાંકરે અનંત શિવ જીવો સીધ્યા, તો તું તો કેટલી વાર ગયો એટલે કેટલા કાંકરા તારા પગ નીચે આવ્યા? તદપી કશું હાથ હજુ ન પહેર્યો. કેમ? એને જાત્રા કરી જ નથી. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી. તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહેવા યોગ્ય છે. ભોગ એટલે ભોગવવું, એકવાર ઉપભોગ ફરી ફરીને ભોગવવું, એટલે ફરી ફરીને આત્માનંદ ભોગવે છે જ્ઞાની. કેમ કે અનંત લબ્ધિ છે, હવે ક્યારેય ખૂટે જ નહીં. સાદી અનંત અનંત સમાધિ સુખમાં સીધા લે, હવે ઘટે જ નહીં ક્યારેય. મ પુનરાવૃત્તિ અવ્યાબાદ સુખ. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ નિર્ધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં. અનંત વીર્ય છે. એમ બાસુંદી પી પીને થાકી ન જાય, પછી ભજ્ય બહુ ભાવે છે પણ કેટલાક ખાય? પાંચ દસ પંદર વીસ કેટલાક ખાય? તો થાકી ન જાઓ તમે સુખ ભોગવીને. અનંત વીર્ય છે એટલે ક્યારે થાકે જ નહીં. એ તો આપણે એમને કંટાળો નહીં આવે એને પછી ત્યાં અનંતકાળ સુધી સિદ્ધાલય બેઠા રહે પરમાત્મા, તો કંટાળો ન આવે એને? એટલે કંટાળો આવે એવો ખ્યાલ આવ્યો કોકને આચાર્યને, એટલે જગત કરતા બનાવ્યા કે એને કંટાળો, હું એકલો છું હવે બહુ થાવ. આ થિયરી છે વેદાંતની, કોપાલે લખ્યું છે આમાં કે અનંતકાળથી હું એકલો જ છું હવે દુનિયા બનાવું. કર્મ જ નથી, કંટાળો કેવી રીતે આવે? અનંત વીર્યનો ધણી છે એટલે જગત કરતા નથી એમ. કર્મ જ નથી તો કંઈ કરવું જ નથી, તો એને ઈચ્છા જ કેમ થાય કરવાની? જેને કાંઈ ઈચ્છા ન થાય ભગવાન થાય. એટલે કૃપાલ તો મોક્ષ મળનાર પાઠમાં અડધા પેજમાં જગત કરતાને ઉડાડી દીધો છે કે જો જગત કરતા હોય તો એના જ પગ ઉપર કુહાડી મારે એવો મહાવીરને શા માટે પેદા કરે? કે એણે નગારાની દાંડીએ કહ્યું કે જગત કરતા નથી. આવું દોડડા પણ એને ક્યાંથી સૂજ્યું કે કુળ બોળક પુત્રને જન્મ આપ્યો? એના જ હાથમાં હતું, તેવાને જન્મ જ ન દે ને. તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ ન્યૂનધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં. તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, તે અનંત વીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે. એને કંટાળો ન આવે, થાકે ન લાગે, અનંત વીર્ય છે, શક્તિ છે. શાયિક ભાવની દ્રષ્ટિથી જોતા ઉપર કયા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. આ ચાર વસ્તુ છે એની પાસે. વળી એ પાંચ લબ્ધિ, આ પાંચ લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવાથી જુદી પાડી છે, નહીં તો અનંત વીર્ય લબ્ધિમાં પણ તે પાંચનો સમાવેશ થઈ શકે છે. બધું એકમાં જ આવી ગયું કે અનંત વીર્ય એટલી શક્તિ છે, એ દાન કે ભોગ ઉપભોગ બધું જ, પણ તો નામ આપ્યા સમજવા માટે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પૂદગલ દ્રવ્ય રૂપે કરે તો તે સામર્થ્ય તેમાં વર્તે છે, એ કહી શકે છે, કરી શકે છે પણ કરવું નથી. તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી એને કંઈ કરવું બાકી જ નથી રહ્યું, પોતા માટે કે બીજા માટે. તે ઉપયોગનો તેથી સંભવ નથી, અને ઉપદેશ આદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગ આશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે. તો બીજાનું ભલું કેમ કરે છે? એ સવિજીવ કરું શાસન રસી એવો કર્મ લઈને આવ્યા છે. એ ઉદયપ્રયોગ એ કર્મ પૂરું થાય છે ત્યારે બોલવાનું બંધ કરી દેશે. એટલે નામ કર્મ બાંધીને આવ્યા છે. તીર્થંકર નામ કર્મ ક્યાં સુધી રહેશે? આયુષ્કર્મ સુધી. આયુષ્કર્મ પૂરું થઈ ગયું, તીર્થંકર નામ કર્મ પૂરું થઈ ગયું, બોધ દેવાનું બંધ કરી દીધું. ઇન્દ્ર આવ્યા કે આ નક્ષત્ર બદલે છે, થોડી વાર ખમી જાવ ખાલી, મારી સામે જવાબ જ નથી આપતો, હવે આયુષ મારે વધારવું નથી, ઈચ્છા કંઈ છે જ નહીં. એટલે બોધ આપવાનું બંધ કરવું, કરવડવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી નવે કોટીએ, એ ત્યાં જઈને બેસે. પછી ગુરુજીને પણ વ્યવહારમાં કંઈ કરવાનું ન હોય, એ લાદી બદલવી, એર કન્ડિશન કરવું, એલઈડી બલ્બ બેસાડવા, પીળામાંથી સફેદને સફેદમાંથી પીળો કલર કરવો, ઝાડ ઉગાડવા, ઝાડને ફળ લાવવા, ખાતર નાખવું, આ ગુરુજીનું કામ નથી. આશ્રમ મોટો કરું, આશ્રમ નાનો કરું, નવો કરું,
શિષ્યો વધારો, ચશ્માની ફ્રેમ આપું, મોતિયા ઉતારી દઉં, લોહીના બાટલા ચડાવી દઉં, આ ડૉક્ટરનું કામ છે, ગુરુજીનું નહીં, આત્મજ્ઞાનનું નહીં. પત્ર સુધારના 198માં પત્રમાં, નવામાં 246માં લખેલું છે વ્યવસ્થિત. જ્ઞાનનો ગ્રંથની વાત કરી છે શુભચંદ્રાચાર્ય મહારાજને, ભર્તુહરિની. ઉપદેશ આદિના દાનરૂપે જે પ્રવૃત્તિ છે તે પૂર્વના ઉદય પ્રયોગે છે. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિધિરા સંપ્રાપ્ત થશે. હવે તો નિવૃત્તિમાં જ છે સાધુઓ, તો વિચારો, એટલે વ્યવહાર ઓછો કરો, સંકુચિત કરી નાખો અને આ વિચારો, ફરી ફરીને વિચારો. સૌ ઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. સૌ ઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં, કે કેવું જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાની વિશે વિચારીએ ને આપણે બેઠા બેઠા ખાલી, કે આવો સ્વભાવ હતો એનો, આપણા કર્મ ખપી જાય બધું, જે ભૂખો રહીને ન ખપે, ડુંગરા ચડીને ન ખપે. એટલે જ્ઞાન અને જ્ઞાનીની દશાનો વિચાર કરતાં, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવતા સંકિત થઈ જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આ ધર્મપુરનો 56નો છેલ્લો પત્ર છે, 4-5 લીટીનો, એ પતાવી દઈએ. ઓમ કૃપાળુ મુનિવરોનો યથાવિધિ વિનય ઈચ્છીએ છીએ. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. નિવૃત્તિ મળવી જોઈએ, જે બહુ ગર્દી હોય અને વ્યવહારના કામ હોય એ નહીં, બળવાન નિવૃત્તિ થાય એવા ક્ષેત્રે સાધુ વિચરે, વિચરે ઉદય પ્રયોગ. પણ ઉદય પ્રયોગમાં ખબર પડે કે અહીંયા નિવૃત્તિ નથી તો પુરુષાર્થથી બદલાવી નાખે. આ તો કે આમ હશે, આટલા પૈસા હશે, આટલા જણા જમાડશો, સામાયું કરશો, પછી આવે, બુકિંગ થઈ જાય. સર્વસંગ પરિત્યાગી સાધુ અપાશ્રમમાં ઉતર્યા છે, આવતીકાલે વિહાર કરવા છે. સંઘપતિને ખબર ન હોય કે નડિયાદ તરફ જશે કે ખંભાત તરફ જશે, આ સાધુનું લક્ષણ છે. એટલે એક વર્ષ આગળથી ખબર હોય, આ જૈન સાધુ નથી, શાસ્ત્રમાં લખેલું છે. એટલે સંઘપતિ વિચારે કે ક્યાં જાય છે સવારે વહેલા, પછી કે મારે નડિયાદ તરફ જવાનું છે, ત્યારે ખબર પડે કે આ નડિયાદ તરફ વિહાર કર્યો છે. સાધુ તો ફિરતા ભલા વિચરે ઉદય પ્રયોગ, નક્કી ન હોય. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. નડિયાદ વસો આદિ જે સઅનુકૂળ હોય તે એક સ્થળને બદલે બે સ્થળે જાય થાય, તેમાં વિક્ષિપ્તનો હેતુ સંભવિત નથી. એક જ જગ્યાએ 4-5 સાધુ ઉતરે, બધે ગોચરી કરવા જાય, જનવૃત્તિ સંકોચ પામે કે 2 જણા અહીંયા, 3 જણા અહીંયા જાજો, એમ વાંધો નથી. કે આ બધું કુપોલો છે, 12 ગૃહવાસમાં બધા આચાર્યની જેમ શીખવાડે છે મુનિઓને. અસત સમાગમનો યોગ મેળવીને જો વહેંચણી કરે તો તે વિશે સમયાનુસાર જેમ લાગે તેમ. હવે અસત સમાગમનો યોગ એટલે જ્યાં જાય વહેંચણી કરે ત્યાં બીજા સંપ્રદાયવાળા સાધુ ઉતર્યા હોય તો અસત્સંગ થશે, અસત સમાગમ થશે. તો સમય અનુસાર તમે નિર્ણય લઈ લેજો. નાની નાની વાતમાં અમને પૂછપૂછ નહીં કરતા, કે તમને ખબર પડી કે અહીંયા હું જઈશ, છૂટા પડવાનું કહ્યું છે 2 અહીંયા 3 અહીંયા, પણ ત્યાં અસત સમાગમ થતો હોય તો બીજે વયા જાજો. ફરી વાર પત્ર લખીને જવાબની રાહ નહીં જોતા, કે તમે નિવૃત્તિમાં છો, અમે એકદમ પરમ નિવૃત્તિમાં છીએ, કહી દીધું તેમને. તો તે વિશે સમય અનુસાર જેમ યોગ્ય લાગે તેમ તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી, એટલે અસત સમાગમ ન થાય એવું કરજો, તે કારણની નિવૃત્તિ કરજો, તેમને જણાવજો, બીજા મહારાજને જણાવજો. સત્સમાગમરૂપ સ્થિતિ કરવી યોગ્ય છે, એટલે જ્યાં સત્સમાગમ થતો હોય ત્યાં જાજો, ભલે પૈસાવાળા ન હોય બહુ શ્રાવકો, બહુ અપાશ્રો નવો ન હોય, બહુ નવો અપાશ્રો હોય ને આપણા બધા શ્રાવકો છે એવું હોય ને તો ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય, કે આ અમારો અપાશ્રો છે, આ બધા અમારાવાળા છે, સંપ્રદાયવાળા, આ ક્ષેત્ર પ્રતિબંધ કહેવાય. ત્યાં હવા પાણી સારા છે અને ઉજાસ સારો છે, વાત સારું થાય છે, આ કાળ પ્રતિબંધ થઈ જાય, ઉનાળો શિયાળો નક્કી કરે તો. દ્રવ્ય પ્રતિબંધ થઈ જાય, આ પ્રકાશ સારો છે, લાઇટ સારી છે, હવા પાણી સારા છે, ઝાડ બહુ છે, ત્યાં આપણા શ્રાવકો છે, આ બધું ક્ષેત્ર પ્રતિબંધ છે. તેમને જણાવી કારણની નિવૃત્તિ કરી સત્સમાગમ સ્થિતિ કરવી યોગ્ય છે. અત્ર સ્થિતિનો સંભવ વૈશાખ સુદ 2-5 સુધીનો છે, એટલે 1 મહિનો ધરમપુર રહી અને પછી વિહાર કરવાના છે કુપાળદેવ અમદાવાદ. સમાગમ વિશે અનિશ્ચિત, તો મુનિઓને સમાગમ ક્યારે રૂબરૂમાં થશે
तो कहे कि नक्की नहीं, जेम कर्मनो उदय ये प्रमाण स्वरूप में स्थित है, परम निवृत्ति में है, विचरे उदय प्रयोग थाशे तो पोते त्यां जाशे अमदावादथी विहार करता करता मिली जाओ तो अत्यारे अनिश्चित है केम परम शांति स्वभाव में ठीक है। छेल्ला 68 माथी 35 पत्रों में गोपालदेवे शांति ओम शांति परम शांति शमम लिख्यू है, काकाए लिख्यू ज नथी केम पछी परम शांति में देह छोड़ देवानो छे ने विभवमांथी स्वभावमां आवीने हूँ मारा आत्मस्वरूप में लीन थाउं छुं। बाकी प्रसंगों 56 ना है ये अवसर लेशू। सहजात्म स्वरूप परम गुरु।